मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पारा श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवान् શ્રી હરિકૃષ્ણ સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ ઇઠ્યોતેર એની અંદર બ્રહ્માનંદ સ્વામીએ કીધેલો ઉપદેશ હરિભક્તોને ત્યાં આગળ બતાવ્યો છે હરિભક્તોને સ્વામીએ પ્રેરણા કરી છે કે ભવ બ્રહ્મા દીકને પણ જે સંતોની પૂજા દુર્લભ છે એવા સાધુની પૂજા તમને મળી છે જેને ભગવાનની પૂજા કરવાની ઈચ્છા હોય તે બોલજો આવો અવસર જતો ના રહે એનું ધ્યાન રાખજો આવું સ્વામી પોતે બુદ્ધિમાન હતા છતાંય પણ ભગવાનથી ડરીને ચાલતા અને બુદ્ધિવાળા હરિભક્તો જે ગુણગ્રાહી હતા આ વાતને સવડી લે એને સ્વામીએ આ બધી વાતો કરી એ બધી એ વાત એ તરંગની અંદર આવી આગળ આધારાનંદ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથું તરંગ અગ્નેશી શ્રી હરી નૃપ સે કહત હે કરુણા કરી અવિનાશ આપ આપ મકામ પર રખના તું મત પાસ आपयाप पर रखना मतपस अ जाने जो को करनो नहीं विश्वास सत्सङ्गे होय तदपि सुवने न देना पास सत्सङ्गे होय तदपि સુવને ન દેના અવિનાશી શ્રીહરિએ કરુણા કરીને દરબારો ને કહ્યું કોઈ અજાણ્યા માણસનો વિશ્વાસ કરવો નહીં તે અજાણ્યો માણસ સત્સંગી હોય તો પણ પોતાની પાસે તેને સુવા દેવો નહીં શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ ભગવાન છે એકલું મૂઢ પણ હું પોતાના ભક્તોને નથી આપ્યું આપણા પ્રેક્ટિકલ જીવનની અંદર એ પણ સત્સંગનું પ્રેક્ટિકલ જીવન એની અંદર પણ કોઈ દિવસ દુર્ઘટનાઓ ન ઘટે એને અર્થે શ્રીજી મહારાજ આપણને આટલી ટકોર કરે છે કે દરબારોને મહારાજ કે છે સત્સંગી તમને લાગતો હોય પણ તમે એને ઓળખતા નથી અને એ સત્સંગીના વેશમાં છે તો ભલા થઈને તમે એને તમારી પાસે સુવા દેતા નહીં આ વિવેક બહુ જરૂરી છે આગળ પણ થોડા મહિના પહેલા કથા વાર્તા દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે ક્યારેય પણ કોઈ પણ સત્સંગીને કોઈ પણ સત્સંગી સાથે વ્યવહાર સંબંધી કાર્ય કરવું હોય અને એ કરવાની અંદર જો આપણે એવી માન્યતાથી કરતા હોય કે આ આપણા પરિવારનો હરિભગત છે કે ગુરુજી અને સંતોને ધ્યાનમાં લઈને એની સાથે વ્યવહાર કરવામાં આવતો હોય તો હંમેશા ગુરુજીને જાન કર્યા વિના ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં કારણ એ છે દરેક જીવ જીવના સ્વભાવને જીવ જીવની પ્રકૃતિને જીવ જીવના લેવલને મોટા પુરુષો સારી રીતે જાણતા હોય કોઈની સાથે અમુક પ્રકારનો વ્યવહાર બીજા હરિભગતને સુખદાયી ન હોય તો એને ત્યાં આગળ રોકવો પણ પડે પરંતુ હરિભગત સ્વયં જ જાતે જ જો વ્યવહાર કરી દે અને એને સંબંધ તો એવો માન્યો હોય કે આ તો ઠાકોરજી ગુરુજીના સંતોના સંબંધને લઈને મેં વ્યવહાર કર્યો અને પછી એને જ્યારે દુઃખ થાય ત્યારે દુઃખનું નિવારણ ભગવાન અને સંત ન કરી શકે માટે કોઈ પણ પ્રકારનો વ્યવહાર મહારાજ આપણને શીખવાડે છે કે આપણી માટે કોઈ અજાણ્યો હરિભગત હોય હરિભગત ચોક્કસ છે પણ છે અજાણ્યો તો એનો તિલક ચાંદલો જોઈને કે એની કંઠી જોઈને એની આગળ આપણું બધું ચિત્ર ખોલું ના કરી દેવાય એને બધી અંગત વાતો ન કરી દેવાય અરે વર્ષોથી આપણી ભેગા હોય તો પણ જો એને ઓળખ્યા ન હોય એનો સ્વભાવ ન જાણ્યો હોય તો બધી વાતો એને ના કરાય નહી તો આ વ્યવહારિક વાત છે આમાં આધ્યાત્મિકતા કરતા વ્યવહારિકતા પ્રધાન ત્યાગી અને તમારે જાણવું જોઈએ તમે પણ તમારી અંગત વાત હોય કોઈ વ્યવહાર સંબંધી તમારા અંગત જીવન સંબંધી કોઈ વાત હોય તો તમને હરિભગતને પણ એટલો ખ્યાલ હોવો જોઈએ કે મારે પણ આ વાત છે તો કઈ રીતે અને કયા વ્યક્તિને પૂછવી સત્સંગમાં પણ કેવા વ્યક્તિને પૂછવી સંતમાં પણ કેવા સંતોને પૂછવું એની ખબર હોવી જોઈએ જેનો જે વિષય ન હોય જેનો જે સબ્જેક્ટ ન હોય વ્યવહાર સંબંધી વાત હોય અને જે સંતની વ્યવહાર સંબંધી જવાબદારી ન હોય એની પાસે જઈને તમે વ્યવહારનું પૂછો તો એ હરિભગત માટે ખોટું છે અને સંત માટે પણ ખોટું છે જેની પાસે સમાજ વ્યવસ્થાની જવાબદારી નથી એવા સંતની પાસે જઈ અને આપણા અંગત ઘરના પ્રશ્નો આપણે એ સંત પાસે જઈને પૂછીએ તો એ સત્સંગને નુકસાનકારક નીવડે આપણને બરાબર ખબર હોય કે આપણા વ્યવહારિક પ્રશ્નો હોય આપણે પૂજ્ય પાઠ ગુરુજીને પૂછીએ અને આપણે કયા સંતને પૂછીને પછી આગળ આ કાર્ય કરવું કે ના કરવું એ ગુરુજીને પૂછીને પછી નક્કી કરીએ કે અહીં મારે આ વાત પૂછવી તો એ વિશેષ આપણને બધી રીતે સુખદાયી થાય કોઈ અજાણ્યો માણસ હોય શ્રીજી મહારાજ ચેતાવે છે સત્સંગી તરીકેના ચિહ્ન ધારીને આવ્યો હોય તો પણ એને પાસે સુવા દેવો નહીં જે ઠગ માણસ હોય તે સત્સંગીનો વેશ લઈને આપણી અંદર ભળી જાય મહારાજ કે છે આ આવીને ચૂપચાપ રહે તમે પરદેશમાં ફર્યા નથી હું પરદેશમાં બહુ ફર્યો છું મહારાજ કે એટલે કે મેં દેશ દેશના ખૂણે ખૂના જોઈ લીધા છે તમે હજુ કંઈ જોયું નથી તમે ભોળા ભલા ભગત છો તે કેટલાક ચોર સાહુકાર વેશ લઈને આવે પછી તે ચોરી કરીને જાય છે મહારાજ કે હું બહુ ફર્યો ને એટલે મેં બહુ જોયું છે ભગત તરીકેનો વેશ લઈને આવે અને આવી ઘટનાઓ તો અમારા જીવનમાં પણ અમને બહુ અનુભવાય ગુરુજી નું અંદર કથા પારાય નથી અને ખબર નહીં એક જણ એમાં આવેલો બસ કથા સાંભળી અને કે બસ મને તો આજે બધું જ પીવાનું બધું છોડી દેવું છે ને કંઠી બાંધી દેવી છે ને બસ ગુરુ કરી દેવા છે ને ધારી લેવા છે ને આ એટલે હરિભક્તો તો આમ બહુ પ્રભાવિત થઈ જાય ને તરત કોઈ પણ વ્યક્તિથી કે બહુ સરસ થયું ગુરુજીની કથા સાંભળી ના થયું ઉતારે લઈ આવ્યા ગુરુજી પાસે કંઠી બંધાવી એટલે સંતની તો ફરજ છે ને કોઈ કે મને કંઠી બાંધો તો સંત એને કંઠી બાંધે ગુરુજીએ કીધું કે પહેલા અત્યારે તમે આટલા ધર્મ નિયમ પાડવાનું શરૂ કરો અને જ્યારે તમે બરાબર પાકા થશો તે દિવસે હું તમને પાકા વર્તમાન ધરાવી અને તમારે મને ગુરુ કરવો છે ત્યારે હું તમને સ્વીકારીશ ત્યાં સુધી આ તમને રસ્તે ચાલવા માટેનું એક તમને રસ્તો બતાવું છું સંત તરીકે આમાં ચાલો પણ હરિભક્તો બધા એનાથી બહુ પ્રભાવિત થઈ ગયેલા ગાડી મોઘી ગાડી લઈને આવેલા રહેવાનું તો એનું ખબર નહીં ક્યુ ગામ હતું પછી ધીરે 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 છ મહિના સુધી આવવાનું થયું છ મહિના સુધી આવે દરેક સત્સંગ સભામાં આવે બધે જ આવે એક વખત કંઈક ગુરુજીને વિદેશ જવાનું ત્યારે કે મારે બધા હરિભક્તો માટે આઈસ્ક્રીમ લઈને આવવું છે એટલે બધા માટે આઈસ્ક્રીમ લઈને આવવાનું થયું છોકરાઓને મારે આઈસ્ક્રીમ જમાડવો છે ગુરુજીના સ્વભાવમાં એવું કે છોકરાને જો જમાડવા હોય તો ગુરુજી કે મને કોઈને પણ છોકરાને જમાડવા હોય કે હરિભગતને પીરસવાનું હોય કે ગમે તે ગુરુજીનો સ્વભાવ એવો કે મને જો બોલાવો તો તમારી પાસે ખૂટે ના એવું હોય તો જ મને બોલાવો મને તમારે થોડું થોડું આટલું આટલું દેવાનું હોય ને મને બોલાવવાનો જ નહીં ના પાડ દે અથવા તો આપણે બોલાવ્યા હોય તો પછી પાછળથી આપણને ટકોર તો કરે જ કે મને આવું હોય જ નહીં બોલાવવાનો હવે થાય શું વિદેશની અંદર ઘારીનો હોય થાળ હવે ઘારી વિદેશવાળા જમે અડધી ત્યાં અહીંયા આગળ ઘણી વખત થાય ને તો ગુરુજીને પીરસવા બોલાય તો ઘણાથી જમાય નહીં એટલે અડધી કરી રાખ્યું હોય પીરસાવાવાળાએ કદાચ કોઈને બે જોઈએ તો બે પીસ લે ને ત્રણ જોઈએ ત્રણ લે પણ બધા ઘીવાળું બહુ ખાતા ના હોય તો અડધી દો તો ગુરુજી પહેલું જ કે અડધી ઘારી તો હું કરવા પીરસો છો અડધી ગારી તમારે આપવાની છે આપો છો શા માટે આવું કે એમની ભાવના એવી કે મારે જમા નાના કપ હતા ચારસો છોકરા ચારસો કપ લઈને આવે હવે ગુરુજી કંડારી ગુરુકુલમાં આઈસ્ક્રીમ જમાડે છોકરાને તો ને એ નાના કપ થી ના થાય એના વાટકા હોય સ્ટીલના પોતાના અને ડેરીમાંથી સીધો પેલો આખા કેન જ મગાવવાના અને ગુરુજી પીરસ્યા જ કરે જ્યાં સુધી છોકરો લાઈનમાં આયા કરે ત્યાં સુધી પીરસ્યા જ કરવા ત્યાં સુધી તમારું કેન ખાલી ના થવું જોઈએ જો તમારે ગુરુજીને બોલાવવા હોય તો ત્યાં સુધી અને જો ખૂટે એવું હોય તમને ખબર હોય કે આ બે જ વખત અપાશે ને ત્રીજી વખત નહીં અપાય તો ગુરુજીને નહીં કહેવાનું તમે પીરસવા આવો કે સંતોને ખબર હોય કે આપણે ક્યારે બોલાવા ને ક્યારે ના બોલાવવા હવે જ ગુરુજીને જ જવાનું હતું અને આ ભાઈને કીધેલું કે આઈસ્ક્રીમ ફૂલ લાવું છું એટલે તો એની રીતે લાવ્યા ગુરુજીએ આપ્યો પણ એ આઈસ્ક્રીમ જમાડ્યા એટલે પછી તો હાર તોરાથી આ બધું થયું પછી એક બાજુ પર બોલાવીને મને કે કે મેં એવું સાંભળ્યું છે કે સ્વામી સંપ્રદાયમાં કે મંદિરોમાં પૈસા બહુ હોય તો મારે કે હમણાં થોડા ઓછીના જોઈએ છે પચાસ તો એવું કંઈ ખરું મેં કીધું એ સંસ્થા કદાચ બીજી હશે ને મંદિર જુદું હશે અહીં તો અહીંયા આગળ અહીંયા આગળ એટલા કામ છે તમારી પાસે હોય તો તો સેવા કે એવું કઈ નહીં હરિભક્તો પાસેથી અપાવી દો તોય વાંધો નહીં છ મહિને રહસ્ય ખોલ્યું કેટલા મહિને અને તે દિવસે મેં કીધું કે એવા કોઈ હરિભક્તિ નથી અને એવું કોઈ આ સંસ્થામાં કોઈ વ્યવસ્થા પણ નથી કારણ કે અહીં જે કોઈ રૂપિયો એની પાવતી ફાટી જાય છે તે દિવસથી આજ દિવસ સુધી હજુ એ વ્યક્તિ સંસ્થામાં ફરી દેખાઈ નથી એનો સાક્ષી હું પોતે જ છું આજ દિવસ સુધી નથી દેખાય ઘણીક વખત કોઈ પણ વ્યક્તિને કોઈક એના હાવભાવથી ક્યારેય પ્રભાવિત ન થઈ જવું મહારાજે કહ્યું બહુ દિવસ સુધી જોયા કરીએ છીએ બહુ દિવસ સુધી જોયા કરીએ છીએ પછી અમને હા ને ના પડે છે ઘણીક વખત આપણે બહુ ભોળા હોઈએ છીએ અને ભોળા હોઈએ સારું જ છે આપણી માટે આપણું આભૂષણ છે ભોળપણ પણ આપણે ભોળા હોઈએ ને તો કોઈક વિશ્વાસુ એવા કોઈક વિચક્ષણ હરિભગત હોય એવા કોઈ સાધુઓ હોય એને પૂછ્યા વિના એક પગલું ના ભરવું આટલું તો નક્કી રાખવું અને એમાં સત્પુરુષ મોટા પુરુષ ગુરુજી જેવા એનાથી મોટું કોણ વિચક્ષણ એવા મોટા પુરુષની નજરે કરીને જોઈએ એને કરીને ઓળખીએ તો ક્યારેય કોઈ દિવસ પ્રોબ્લેમ ન થાય મહારાજ કે ચોર લોકો બહુ જાતની કળાઓ જાણતા હોય હું બહુ દેશમાં ફર્યો છું એટલે મને ખબર છે ચોર કલા કરે બહુ ભાતી ઓલખે મે નાતી સતસંગે જાની વસાંગે જાની ન નરખના રખના તપાસા નરખના રખના રખના તપાસા સત્સંગી જાણીને નો વિશ્વાસ ન કરતા તપાસ રાખજો આ મોટા મોટા સમય ઉત્સવ હોય ને ત્યારે ઉતારા વિભાગ હોય ને ઉતારા વિભાગની અંદર આવા ચોર હોય ને એને ઉતારો લઈ લીધો હોય અને બાઈમય હોય ને ભાઈમાય હોય એવું પુરુષમાં જ હોય બાયમય હોય ઉતારો લઈ લીધો હોય ઉતારામાં પછી રોજ કોકનું કઈક જાય રોજ કોઈકનું કઈક જાય તમારી જોડે સભા મંડપમાં આવીને ગૌમુખી લઈને માળાઈ કરે અને જાય એમાંથી એક મોટું મંદિર અમેરિકાની અંદર તે બેનો વિભાગની અંદર સાત આઠ વર્ષ પહેલાની વાત કરું છું બેનો વિભાગની અંદર જેના હોય દસ ડોલર જાય વીસ ડોલર જાય પચાસ ડોલર જાય ગજબનું અને દરેક વીકેન્ડમાં જાય એક વીકેન્ડ નહીં દરેક વીકેન્ડમાં જાય અને ક્યારે જાય હવે તપાસે કાય મંદિરમાંથી જ જાય બધા બેઠા હોય હવે કોની ઉપર શંકા કરવી પછી બે પાંચ જનની એવી કમિટી કરવામાં આવી કે ભાઈ આને હવે કઈક પકડવું તો પડે ને આ કેવી રીતે જાય છે મંદિર માંથી જ જતું રહે ને ભગવાનની સામેથી જ જતું રહે એજ્યુકેટેડ અમેરિકાની અંદર એજ્યુકેટેડ એક ભાઈ બધી બહેનો જયારે પોઢણિયાના ઠાકોરજીના દર્શન કરવા જાય ત્યારે બહેનોને પાકીટ તો આરે જ હોય ને એટલે પાકીટ ને આ જગ્યા ઉપર મૂકીને એ ઠાકોરજીના દર્શન કરતા હોય ત્યારે આ ભાઈ કોઈ પણ એક પાકીટમાં હાથ મારીને જે આવ્યું એ લઈ લેવાનું સો આવ્યા પચાસ આવ્યા વીસ આવ્યા જે આવ્યા એ આવું તો ત્રણ ચાર મહિના સુધી ચાલ્યું અને ત્યાર માંડેનું પોલ પકડાનું કારણ કે જ્યારે પેલા બધા ભગવાનના ભગત હોય એ ઠાકોરજીના દર્શન કરવા જાય એ ઠાકોરજીના દર્શન કરવા જાય એટલે એને તો એવું ધ્યાન હોય ને કોણ આવ્યું ને કોણ ના આવ્યું અને જ્યારે બહેનો દર્શન કરતા પુરુષો દર્શન કરીને સંતો પાયા જતા રહ્યા હોય એટલે હોલમાં કોઈ ના હોય અને ત્યારે પાકીટમાંથી નીકળે કેટલા રૂપિયા એને એવી રીતે ભેગા કર્યા હશે હવે રોજ મંદિરમાં આવે ગૌમુખી લઈને માળા કરે ને કથામાંય બે કીર્તનમાં તમારી જોડે મંજીરોય ખખડાવે માટે અજાના માણસથી સત્સંગમાં હોઈએ તો પણ ચેતીને રહેવું જોઈએ અને એના માટેનો એક જ ઉપાય વ્યવહાર સંબંધી વાત આવે ને એટલે મોટાને પૂછ્યા વિના ના કરવી હમણાં જ પૂજ્ય સુરત સ્વામીએ કથા વાર્તા દરમિયાન ટકોર કરી હતી કે તમારે જ્યારે સેવા કરવાની કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય ત્યારે તમે ભલે અમને સંતોને જણાવો પણ ગુરુજીને પણ ફોન કરો એક ગુરુજીને પંદર દિવસે કોન્ટેક મારો પંદર દિવસે ગુરુજી સાથે જેમેણ કરતા રહો તમારે વ્યવહારની કોઈ વાત આવે છે ત્યારે તમે સેવા કરો છો સારું છે પણ ત્યારે ગુરુજીને પણ જણાવો કે અમે આ સેવા કરીએ છીએ અને અમારે આવી રીતે સંતો સાથે આવી વાત થઈ છે કદાચ ક્યાં કોઈક પ્રોબ્લેમ થતો હોય તો તમે એમાંથી બચી જશો તમે એ પ્રોબ્લેમના નિમિત્ત નહીં બનો ક્યારે આ બધું એટલા માટે જરૂરી છે શંકા કુશંકાઓ કરવા માટે જરૂરી નથી પરંતુ વ્યવહારિક સત્સંગનું માળખું સારી રીતે અને કોઈ પણ પ્રકારના સંત કે હરિભગતમાં બગાડ ન આવે અને કોઈ પ્રકારની છેતરપિંડી કોઈ કોઈને ન કરે હરિભગત હરિભગતને ન કરે કોઈનાથી ન થાય એના માટે આ વ્યવસ્થા જરૂરી છે એના માટે કોઈ પણ એવું કાર્ય કરવાનું હોય કે જ્યારે આપણે સત્સંગના સંબંધે કરતા હોય ત્યારે એ સત્સંગના જે સ્તંભ સમાન જેને કારણે આપણે બે ભેગા થયા છે એને પૂછી લેવું જોઈએ કે આ કરવા જેવું છે કે નથી કરવા જેવું એ કરવામાં અમારી તમારી આખા લોયાધામ પરિવારની સેફ્ટી છે એમાં નુકસાન નથી ફાયદો જ છે એની અંદર કાંઈ એવું ના હોય કે એની અંદર કોઈ કોઈક જોડે વ્યવહાર કરવા કીધો અને કદાચ ગુરુજીએ ના પાડી નથી વ્યવહાર કરવો આપણે તેનો અર્થ એવો નથી કે ઓલા હરિભગત ગુરુજીને ગમતા ના હોય પણ એની માટે યોગ્ય ના હોય આગળ જતા બંનેને દુઃખ થાય એવું હોય તો ના પાડી કે નથી કરવું આપણે બે જને એ બે ભલે બે હરિભગત એક જ પરિવારના છે તો એ તમારે બેન ભેગા બિઝનેસ નથી કરવો ના પાડી ગુરુજી બસ ના પાડી બંનેનું હિત છે એમાં બંનેનું હિત છે અમે સંતોએ કહી દીધું કે આ સેવા કરતો પણ ગુરુજીએ તમને ના પાડી કે નથી કરવી હું સંતોને કહી દઈશ તો એમાં તમારું ને અમારું હિત છે તમારું ને અમારું બેનું હિત છે એમાં કોઈનું અહિત નથી પણ ભગવાન અને મોટા એને આપણે વ્યવહારમાં પ્રધાન રાખીશું તો આપણને પસ્તાવું નહીં પડે જીવનમાં ક્યારેય અને ક્યારેય કોઈ પ્રકારની છેતરપિંડી પણ આપણી સાથે નહીં થાય આપણને ક્યારેય સત્સંગનો અભાવ નહીં આવે નહીં તો થશે એવું કા સત્સંગમાં તો વિધવિધના રંગ હોય બધાય વિધવિધના મુમુક્ષુ હોય અને વિધવિધ જગ્યાએ પહોંચેલી એની સ્થિતિ હોય એમાં ક્યાંક જો આડું અવળું થઈ જાય ને ત્યારે આપણને આખા સત્સંગનો અભાવ આવે ભગવાનનોય અભાવ આવી જાય મોટા પુરુષનો અભાવ આવી જાય સંતોનોય આવી જાય અને હરિભગતનો આવી જાય અને હાવ સત્સંગથી દૂર જતા રહીએ એના કરતાં આપણે બસ એક ફોન કરીને મોટા પુરુષને પૂછી લીધું કે આ કરીએ કે ના કરીએ આ કરવું કે ના કરવું આમ કરું છું આ યોગ્ય છે બરાબર છે બસ આટલું જ અને એના માટે પંદર દિવસે કોન્ટેકમાં રહેવું ગુરુજીને ફોન કરતા રહો ગુરુજી લોયા રહે છે ત્યાં આગળ ગુરુજીને ફોન કરો વાતો કરો તમે પરિવારજનો ભેગા ભેગાથી સ્પીકર ફોન મૂકીને ક્યારેક ગુરુજી પાસે સમય હોય તો વાત સાંભળો એનાથી તમારા પરિવારની અંદર પણ બધી રીતે સારું થશે જરૂરી છે મૂળજી લુવાનો હતો એક દિવસ તો ચોર હતો લૂંટારો હતો ચોરી કરવા ગયો સત્સંગમાં જ ચોરી કરવા આવ્યો ઘોડા ચોરવા આવ્યો ઘોડે ઘોડે મહારાજ દેખાય હરિભક્તોના પોટલા ચોરવા આવ્યો પોટલે પોટલે મહારાજ દેખાય મહારાજના ચરણારિનમાં પડ્યો મને સત્સંગી કરો મહારાજે સત્સંગી કીધું મહારાજ કે તારા વર્તમાન નહીં રહે તારા વર્તમાન રહેશે નહીં રહેવા દે મૂળજી ભગત કે નાના હું વર્તમાન રાખીશ મને કંઠી બાંધુણ બાંધુણ વર્તમાન ધરાવો તે મહારાજે વર્તમાન ધરાવ્યા મહારાજે કહ્યું તારા વર્તમાન રહે નહીં પછી તો મહારાજનો પાછો હજુરી સેવક થઈ ગયો મહારાજની બાજુમ ને બાજુમાં હવે ઘણી વખત શું થાય કે ઘણા બાજુ ને બાજુમાં જ રહે ગુરુજીની નવા હોય એકદમ પણ બાજુમાં ને બાજુમાં જ હવે જોવાવાળા એમ સમજે કે આ બાજુમાં છે ને એ તો કેટલા બધા વિશ્વાસપાત્ર હશે પણ ઘણી વખત એવું હોય કે ડૉક્ટરને સૌથી વધારે નજર કોની પર રાખવી પડે એક દર્દી એવો છે કે જેને ખાલી તાવ જ આવે છે અને એક દર્દી એવો છે કે હાર્ટબીટ ગમે ત્યારે વધઘટ થાય છે તો કોને પાહે રાખવો પડે હાર્ટ બીટ વાળાની વાત એની ઓફિસ એના એના ડૉક્ટરની ચેમ્બરથી એનો ખાટલો નજીક રાખવો પડે એની વખત મુલાકાત લેવી પડે એનો અર્થ એવો નથી એનો અર્થ એવો નથી કે ઓલો જે દર્દી છે એ વધારવાલો છે એનો અર્થ હું એવું નથી કહેતો કે જે પાસે છે બધા દર્દી છે તો તો અમે સૌથી મોટા દર્દી થઈએ તો તો મૂળજી બ્રહ્મચારી મહારાજ માટે સૌથી મોટા દર્દી કહેવાય એવું નથી હોતું આ સિદ્ધાંત બધે નથી લાગુ પડતો પણ આવું જે પાત્ર હોય એના માટે એવું સિદ્ધાંત લાગુ પડે કે મોટા કદાચ એને પોતાની પાસે રાખતા હોય હાચવા રાખતા હોય અને આપણે સમજી બેહીએ કે આ તો એમ સૌથી વિશ્વાસ પાત્ર પાત્ર છે અને પછી ઓળું પાત્ર આજુબાજુ કાંતિ ને આવું મોટાની આજુબાજુ રહેલાય બહુ કાંતી નાખ્યું છે તમે પૂર બીજી સંસ્થાઓ છે ને ત્યાં તમે ક્યારેક સાંભળો ને તો જે મોટાની આજુબાજુના હોય ને એ કાંતી નાખે તે વીસ પચીસ વર્ષ પછી ખબર પડે કે આવડું તેને જુદું કાંતી નાખ્યું સંસ્થાથી સંસ્થા આ દિશામાં લતી હોય ને એનું જુદું આ દિશા માલતું હોય મોટાની બાજુમાં જ હોય સમાજને ઓળખાય નહીં અને મોટા મોટા કદાચ અંતરિયામી રૂપે જાણતા હોય પણ પ્રત્યક્ષ હોય એટલે કે માથાકૂટ ના કરે નભ્યા જાય સત્સંગમાં નભવા દો પણ વ્યવહારિક વાત આપણે મોટાને પૂછી જોઈ તો કોઈ પ્રોબ્લેમ ના થાય પણ ત્યાં નહીં પૂછવાનો રિવાજ હોય એટલે એવું કેટલું કાન થઈ ગયું છે ને કેટલા હરિભક્તો દુઃખી થઈ ગયા હોય એનાથી એવું પણ થયું છે માટે જાણવું જોઈએ એટલે કોઈક હરિભગત બાજુ ને બાજુ છત્ર લઈને આલ્યા કરતો આવે એને છત્ર એટલે પકડાયું કે એના પૂર્વના પાપ બળે સમજાય ને એટલે છત્ર પકડાયું હોય અને ઓલા સમજી લે સમાજ ઓહો છત્ર પકડે તો કેવા હોય તો છત્ર પકડે કેવા હોય તો પછી છત્રવાળાની અંદર એની વાતોમાં લેવાઈ જાય ઓલાનો સ્વભાવ ટળ્યો ના હોય હજુ એને એવું કરવું હોય ઇન્ટેન્સ ના હોય પણ એનો સ્વભાવ ના ટળ્યો હોય એટલે પછી પાછો મૂળગત સ્વભાવ ઉપર જતો રહે મૂળજી લુવાનો હતો તો ચોર ને લૂંટારો શ્રીજી મહારાજની બાજુમાં રહેવા લાગ્યો મહારાજને થયું કે આના વર્તમાન તો રહેવા નથી પણ મોટા પુરુષની સેવા જો ખબરદાર થઈને કરે તો એના પૂર્વના પાપ બધા બળી જાય આ વાત બરાબર છે નક્કી છે શાસ્ત્ર પ્રમાણે મહારાજ કે મારી સેવામાં રહે હજુરી સેવક તરીકે એનું પૂર્વનું બધું બળે એટલે મૂળજી ભગતને મહારાજ પાછા ક્યાં ધ્યાન રાખજો ભગત આ મારી બાજુમાં તો છે ને બધું થતી હોય ને બધું આવે સત્સંગનું એટલે તમે ધ્યાન રાખજો તમે સત્સંગી પાકા થવા આવ્યો છો ના ના મહારાજ બસ આવે છેલ્લો જન્મ કરવાનો સુરવીરતાથી બોલે પણ હંમેશા એટલું વિચારો મોટા જ્યારે ચેતાવતા હોય ને તો સમજવાનું ક્યાંક આપણો એક્સિડન્ટ થાય એવો છે આગળ જતા આજે હું બરાબર છું પણ આગળ જતા ક્યાંક એક્સિડન્ટ થાય એવો છે એટલે અંતરિયામી પણ આજથી મને કહે છે કે આ બાબતમાં ચેજ છે ત્યાં પછી બે બાઈઓ આવી ગામડાની ભોળી મહારાજ પાસે આવી એક પાસે રૂપિયા હતા ને બીજી પાસે ઘરે ના હતા મહારાજને કે મહારાજ આ લો અમારે તમને અર્પણ કરવા છે મહારાજ કે અમારે હમણાં જરૂર નથી તમે અત્યારે રાખો અને પછી અમારે જરૂર હશે ને ત્યારે માગી લઈશું મૂળજી ભગત બાજુમાં જ હતા મૂળજી ભગત બાજુમાં હતા એટલે મૂળજી લુવાના એ બે ડબ્બા જોઈ લીધા કે રૂપિયા ને ઘરેના દાગીના બહુ સરસ મૂળજી બગત કે કયા ગામની બાઈઓ તમે આ ગામની એમ હા હા કઈ વાંધો નહીં હા પછી છે ને મહારાજ ત્યાંથી એ ગામથી જવા નીકળ્યા આગળ તે મહારાજ ગામ ગયા અને મૂળજી લુવાનો કે મહારાજ હું આવું છું બે દિવસમાં એક કામે જઈને અને મૂળજી લુવાનો સીધો લી બાઈઓના ગામ ગયા અને બાયોના ગામ ગયા એટલે ઓલા તો પેલી બાયો તો ભોળી હતી અરે મૂળજી ભગત તો મહારાજના હજુરી સેવક રોજ મહારાજની ની બાજુ ને બાજુ અમે બે ચાર દી રહ્યા તો મહારાજને પાણી જો પાણી લે આવે મહારાજને જે જરૂર હોય દોડી દોડીને મહારાજે કે મૂળજી ભગત આમ કરો મૂળજી ભગત આમ કરો અને મૂળજી ભગત કે મહારાજને આવવું આવું જોઈએ મહારાજને આવવું જોઈએ એટલે મહારાજને મૂળજી ભગતનો સંબંધ જબરો છે ઓહો અમારે ઘેર મૂળજી ભગત પધારે એટલે સ્વયં મહારાજ પધારે આવો આવો મૂળજી ભગત આવો મૂળજી ભગત તો આવ્યા મૂળજી ભગત કે આ તો હું એટલે પૂછવા આવ્યો કે ઓલા રૂપિયાના દાગીના તમે લાવ્યા હતા ધણી તો હોઈ ગયા બે બાઈઓના ધણી હોઈ ગયા અને આ લોકો સત્સંગ કરવા બેઠા બધા ભગતો કે પેલો ડબ્બો છે ઠેકાને મૂક્યો છે ને પાછો એ તો ખાસ મહારાજ માગે ત્યારે આપવો પડશે પાછો તમારે એટલે હું ખાસ કહેવા આવ્યો તમને ઓલી બાઈઓ કે ચિંતા ના કરો ભગત એ તો છે ને અમે ચૂલો આ રસોઈ કરીએ ને ચૂલ ચૂલાની રાખ હોય ને આગળ જ અમે ખાડો કરી જ દાટેલો છે એટલે એ ડબ્બાઓને કાંઈ નહીં થાય બહુ સારું બહુ સારું કોઈને કહેતા નહીં પાછા હા તો મને કીધું હાલો આપણે મહારાજના ચરિત્રોની વાતો કરીએ હા તે ભગત કોને તમે તો ચરિત્રો કેટલા બધા જોયા હોય અમે તો એટલા જોયા ના હોય કોને ભગત કેવા ચરિત્રો અને પછી ભગતભાઈ સુખદેવજી વર્ણન કરે ને મુક્તાનંદ સ્વામી વર્ણન કરે ને મહારાજના ચરિત્રોનું વર્ણન કરવા લાગે ચોર કલા કરે બહુ ભાતી ચોર જેટલી કળા આવડે એટલી બીજાને આવડે એટલી બધી કળા કરે એટલી બધી કળા કરે એટલી બધી વાતો મહિમાની નિષ્ઠાની સમર્પણની સર્વોપરીતાની ઓલી બાઈઓ તો આમ કથા સાંભળીને ઘેલી ઘેલી થઈ ગઈ રાતના બે વાગ્યા ભગત તમે તો હાલીને આવ્યા છો અમે તો હાવ આવી બુદ્ધિ ઓછી અમારે તો આ તમને જમાડ્યા રસોઈ તો સારી કરીને જમાડી દીધી ભજીયાંત કંસાર ને પૂરીને બધું ભગત મોટા એટલે હવે આપણે હુઈ જઈએ એટલે બાઈઓ હુવા ગઈ ઓરડામાં અને ભગતે ભાઈ પોતાની જે કળા હતી એ અજમાઈ ડબ્બા લીધા અને નાખ્યા પોટલામાં અને ભગત બાગ્યા હવાર પડ્યું બાયો ગઈ મૂળજી ભગત ક્યાં ચૂલા પાસે ગઈ તો ડબ્બા નહીં ખાડો કરેલો હવે જો એવું બોલે કે મૂળજી ભગત ડબ્બો લઈ ગયા તો ઓલા ધની ફટકારે કે મારી રાતે તો વાતો કરતી હતી સત્સંગ કરતી હતી ને ભગતના માથે આડ નાખો તો તમારા સ્વામી એના ભગત આવા જ હોય છે એટલે બોલાય નહીં કોઈને કહેવાય નહીં ને સેવાય નહીં એવી જ દશા થઈ આ બાઈઓની અને ભગત તો દોડતા 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 ચાર પાંચ ગાવ કાપી નાખ્યા અને મહારાજ છે ને હામાં આવ્યા માનકી લઈને મહારાજ કે હા મૂળજી મારો ખરે ખરો વર્તમાન પાડવા ગયો છે મહારાજ હા મેં ગોળી લઈને આવ્યા ભગત કઈ બાજુથી આવો તમે અને મહારાજને જોયા ભડક્યો માણસ જ્યારે ખોટું કરે ને ત્યારે એ સંબંધી ખાલી તમે એક જ ક્વેશ્ચન પૂછો ને પરસો વળી જાય ને કોઈ ચોરી કરી હોય ને અને તમે એવું પૂછો કે તમે ચોરી કરી હતી આવું થોડું જાણવામાં આવ્યું છે એટલું જ ખાલી તમે બોલો જાણવામાં આવ્યું છે તેને બીપી આવી થઈ જાય પરસેવો વડો પછી ભલે આમ ઇનકાર કરે કે ના 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 એવું હોય જ નહીં મેં કર્યું જ નથી આ તે પણ એની આંખો સતત બોલે કે એને કર્યું છે અને જો તમે એવું ભૂલથી બોલી જાઓ ને કે આ તો કેમેરામાં આવ્યું છે બાકી તો કઈ એવું નહોતું આ તો પ્રૂફ સહિત કોઈ મોકલું પતી ગયું પતી ગયું તરત જ બધો સ્વીકાર વાર જ ના લાગે વાર જ ના લાગે જેમ હોય એમ કહી દે પુરુષોત્તમ નારાયણનો કેમેરો એક જો સ્વીકારી લે જીવ સીસીટીવી કેમેરાને જો સ્વીકારે છે એક પુરુષોત્તમ નારાયણના કેમેરાને સ્વીકારી લે કે એનો કેમેરો કઈ જગ્યાએ નથી કોઈ પ્રશ્ન જ ના આવે જીવનમાં કોઈ દી ખોટું થાય જ નહીં પણ આશ્ચર્યની વાત એ છે અહીંના નાખેલા યંત્રોના કેમેરાની આ જીવને બીક લાગે છે પુરુષોત્તમ નારાયણનો કેમેરો એની બીક નથી લાગતી એક અમેરિકન ગવર્મેન્ટને આ દેશની વ્યવસ્થા માટે જો કેમેરા મૂકવા પડતા હોય આ પૃથ્વી પરની સારી સારી સરકારોને વ્યવસ્થા માટે કેમેરા મૂકવા પડતા હોય ને કેમેરાના ભયથી હજારો લોકો એકમાં ચાલતા હોય તો જે પુરુષોત્તમ નારાયણે આટલા મોટા બ્રહ્માંડો રચ્યા એક અહીંની સરકાર જો આટલું વિચારતી હોય તો પુરુષોત્તમ નારાયણે કાંઈ નહીં વિચાર્યું હોય આ સૂર્ય અને ચંદ્ર પણ આપણા કેમેરા છે વાયુ પણ આપણો કેમેરો છે વાયુ છે ને એ પણ કેમેરો છે વરુણદેવ પાણી છે ને એ પણ આપણો કેમેરો છે એ બધા મહારાજના કેમેરા છે બધા ડેટા પાણીમાં રહીને આપણે શું કરીએ વાયુમાં રહીને શું કરીએ છીએ આકાશમાં રહીને શું કરીએ છીએ એ બધા જ ડેટા ભગવાન પાસે પહોંચે છે એક ભારતની ગવર્મેન્ટ આજે આટલી જાગતી ગવર્મેન્ટ છે તો એ આટલી વ્યવસ્થા કરતા હોય રોજના કરોડોના કૌભાંડો પકડી કાઢે ધારે તો એક એક વસ્તુને ખુલ્લી કરે પુરુષોત્તમ નારાયણ પાસે કશું નહીં હોય પોપાભાઈનું રાજ છે અંધેર ખાતું છે અંધેર ખાતું નથી એક એક સેકન્ડના કરોડમાં ભાગના ડેટાઓ આપણા બધા જ શ્રીજી મહારાજ પાસે છે એની દયા એટલી છે કે આપણે એના ભક્તો થયા છીએ આપણે માર્ગે હાલીએ છીએ આપણને કંઈક ખેવના છે કે મહારાજને મળવું છે એટલે કદાચ થોડું આડું અવડું થઈ જતું હોય તો ભગવાન આમ પાનને દબાવી દે મહારાજને એવું છે એ શું કરે સારું સારું જ વાંચે આપણો ચોપડો કાઢે ને ઓહો હો પાંચ માળા મારા ભગતે આજે કરી છે વાહ 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 ઓહો મારો ભગત તો આજે વાત જવો તો કથા એક કલાક સાંભળી ઓહો કેવો ભગત મારો એમ પણ એ કથા સાંભળવા માળાની વચ્ચે બીજું જે કર્યું હોય ને એને આછા અક્ષર કરી દે મહારાજ વાંચે જ નહીં ઓલું એકલું જ ઘાટું રાખે તે ઘાટું ઘાટું વાંચે એટલે મહારાજ મોજમાં મારે આપણી ઉપર કારણ કે આપણને બધાને ખબર જ હોય કે મહારાજ આપણી પર કેટલા મોજમાં રહી શકે જો એક એક અક્ષર વાંચે અને એક એક અક્ષરનો જો આપણને પોઈન્ટ આપવા બેસે તો આપણી પર કેટલા રાજી થાય એ હવ હવના હૃદયમાં હવ હવ પોતાને પૂછી લો કે મહારાજ કેટલા રાજી થાય પણ મહારાજનો એવો સ્વભાવ છે અનુસરખો ગુણ પર્વત જેવો કરીને માને છે એટલે આપણા કલ્યાણ થાય પણ ધ્યાન રાખવું જોઈએ મૂળજી ભગતને મહારાજે પછી કયું અમને બહુ ભૂખ લાગી છે આ બગલમાં શું ડબરા તમારે છે લાવો ડબરા શીરો પૂરી જે હોય અરે મહારાજ મારા પાસે કાંઈ નથી અરે લાવો લાવો મને ભૂખ લાગી કાંઈ ડબાવ્યું છે ચના મમરા જે હોય મહારાજે આમ કરીને ડબરો લીધો ને ડબરા ખોલ્યા મહારાજ કે લો આમની અંદર તો કાંઈ ખવાય એવું નથી લો ભગત કે મને તેવું કાંઈ ખાવાનું હશે ડબ્બામાં એટલે તું હું તમારે ભેગો આવ્યો ભૂખ્યો થયો તો લો કે પાછું આમ કરીને મહારાજે દીધું અને મહારાજ કે લો ત્યારે હું ચાલું છું અને ત્યાંથી મહારાજ જતા રહ્યા અને મૂળજી ભગતને અંતરદ્રષ્ટિ થઈ મહારાજે કહ્યું હતું કે મારા વર્તમાન નહીં રે ડબરા લઈને ઓલી બાઈઓને ગામ ગયા ત્યાં તો ઓલી બાઈઓ કે મૂળજી ભગત આવ્યા આ મૂળજી ભગત અરે મૂળજી ભગત કે હું તમારો મૂળજી ભગત આ ડબ્બા લો આ તમારા ડબ્બાએ તો મારા વર્તમાન ચુકાવ્યા કે અને ડબ્બા આપીને સીધા નીકળી ગયા માફી માગીને શ્રીજી મહારાજ સભામાં બેઠા છે અને મૂળજી ભગત આવે મહારાજ કે આવો આવો મૂળજી નજીકના ભગત આવ્યા વર્તમાન પાડવા વાળા મૂળજી ભગત રોવા માંડ્યા પગમાં પડીને આવી કોક આત્માની દશા હોય અને આપણને ખબર ના હોય પણ ભગવાન અને મોટા જાણતા હોય તો એની દશા એવી ન થાય અને આપણને પછી કોઈ ભગતનો કે સત્સંગનો અભાવ ન આવે આ બેયનું સંયોજન મોટા પુરુષો કરી આપે ઓલા ને કે એને કંઈક બતાવવા જેવું નથી એ ડબ્બાએ બાઈઓ લાવી હોય ને ત્યારે જ મહારાજે કહ્યું હોય કે આ ડબ્બા છે એને ઠેકાને મૂકજો કોઈને કહેતા નહીં કે આ છે એકાંતમાં મળજો એટલે વ્યવહારિક વાત હોય ત્યારે પાંચ જણ બેઠા હોય ત્યાં બધી વ્યવહારિક વાતો ન કરાય ત્યારે એકલા બેઠા હોય ત્યારે જઈને કેવું કે મારે એકાંતમાં મળવું છે અને પછી વાત કરાય આ બધો વિવેક પણ શીખી રાખવો જોઈએ ચોર કલા કરે બહુ ભાતી હજાતી ને મેં કેટલા પ્રેક્ટિકલ છે એક એક વસ્તુ પોતાના સત્સંગીને શીખવાડે છે હું ભગવાન છું મહારાજ કે છતાંય પણ તમને જીવન જીવવાની રીત શીખવાડું છું તમારે સત્સંગમાં કેમ રહેવું આજે કોઈ સત્સંગની અંદર નવો આવી ગયો અને તરત જ આપણને એમાં પ્રતીતિ વિશ્વાસ વ્યવહારો એની સાથે કરવા માંડીએ અંગત વાતો કરવા માંડીએ એ તો ના થવું જોઈએ ભલે એ સાચો છે તો જે દિવસે સાચો છે જે દિવસે એને પ્રમાણ કરશે મોટા તે દિવસ સાચો પણ એની સાથે એમ વર્તવા લાગે તો ઘણીક વખત બહુ મોટું નુકસાન થાય કારણ કે એની પાસે એવી કળા જ હોય કે તમને એનો ગુણ આવે ને એવું કરે સત્સંગની અંદર જે વર્તો હોય તમારો એને એને એનો ગુણ તમને આવે એવું જે વર્તે એવું જ કરે કોઈ નવો હોય અને સંતો માટે ફ્રૂટના કરંડિયાના કરંડિયા રોજ ભરીને લઈ આવે હુકમ એવો હવ સત્સંગીની ગુણ આવી જાય ને આવી જાય ને એનો પણ એની સાથે પછી વ્યવહાર કોઈ માંડી દે તો છ મહિના ખબર પડે કે આની ભેગા તો વ્યવહાર કરવા જેવો નહોતો આપણા જેવાના ફ્રૂટના કરંડિયાના હુકમ એવા પહોંચ્યા સંતો ઉધી આપણા જેવા કેટલા નવડાયા હોય એ જ પૂગ્યા આમ થાય માટે સાવધાન રહેવું અને ઘણીક વખત ઘણાનો સ્વભાવ પણ લોભી હોય કેરલેસ હોય કોઈની પાસેથી રૂપિયા લીધા પછી પાછી દેવાની બહુ ઈચ્છા જ ના હોય એવો કેરલેસ સ્વભાવ હોય લોભી સ્વભાવ હોય પોતાનું મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય એક જગ્યાએ ડૂબ્યા તો પણ ચાર જગ્યાએ હજુ ડૂબી છે એવો વિચાર કર્યા વિના જ્યાં હોય ત્યાં હિંમત સહિત વર્તીન બીજાનું લઈને ડૂબે એટલે પોતે તો ડૂબે બીજા દસને ડૂબાડે એવો સ્વભાવ હોય તો ત્યાં મહારાજને મોટાને બ્રેક મારવી પડે અને ત્યારે આપણે વિચારું કે મહારાજને મોટા જે કરતા હશે મારું પરનું હિત જ કરતા હશે ત્યાર પાછું એમના વિચારું કેમ આવું કીધું હશે ભાઈ જે કીધું એ એમાં મારું હિત છે એવું કીધું હશે મને ગુરુજી બહુ પહેલાં એકવાર અમુક વ્યક્તિઓ જોડે મારે રહેવા ઉઠવા બેસવાનું થાય સત્સંગની અંદર તો આટલા બધા હોય હરિભક્તો હોય બધું જ હોય મને ગુરુજી કે તારે આટલા આટલા વ્યક્તિ જોડે હૃદયની વાત ક્યારેય ના કહેવી કદાચ બીજે કહેવાય તો કેવી જ નહીં હૃદય જ ખોલવાનું નહીં એની જોડે ક્યારેય નહીં અંગત જે હૃદયમાં છે એને કહેવું જ નહીં એ વ્યક્તિને હું જોઉં મને ઘણો સારો લાગે પણ હું એની આગળ હૃદય ના ખોલું મારું એ જ મારું હિત હોય અને એની ખબર પછી મને પાંચ છ વર્ષે ખબર પડી કે આ જો ગુરુજીએ મને છ વર્ષ પહેલાં કીધું હતું કે આની આગળ તારે હૃદય ખોલવું નહીં એ મને આ છ વર્ષે ખબર પડી મને તો સારું જ લાગતું હતું પણ હતું આ કડવું ચીબડું મને મીઠું લાગતું હતું પણ હતું કડવું કેમ ભગવાન અને મોટા એની રૂચિમાં આપણે રહીએ તો આ બધું ના થાય અમારી આટલી આજ્ઞા છે મહારાજ કે સત્સંગી માનીને પણ એનો વિશ્વાસ રાખવો નહીં તેને તમે કોઈ ભૂલશો નહીં કારણ કે આ વાત ભૂલી જવાય એવી છે એટલે ભૂલશો નહીં તમારી માટેની વાત કે વ્યવહાર સંબંધી વાત હોય તો ગુરુજીને બધી જગ્યાએ તમારે ઇન્વોલ્વ કરવા ઇન્વોલ્વ કરવા એ તમારે ભૂલવું નહીં તમારા હિતની વાત હું હેત છે એટલે કહું છું મહારાજ કે આ તમને હિતની વાત હેતના કારણે કહું છું મને તમારી ચિંતા રહ્યા કરે છે ચિંતા રહે ને જે જેના આશરે હોય એને એની ચિંતા હોય પુરુષોત્તમ નારાયણ ચિંતા છે મારા હરિભગતને કોઈ છેતરી ના જાય ટીલા ટપકા કરીને તમે સૌ દર્શન તમે સૌ અમારા દર્શન કરવા આવ્યા છો એટલા માટે તમને સૌને જણાવી દીધું છે જ્યારે રસ્તે ચાલો ત્યારે પણ સૌએ ભેડા મળીને ચાલવું કેટલું મહારાજ શીખવાડે છે હવે જો આમાં કોઈ એવું વિચારે તો ભાઈ ભગવાન રક્ષા ના કરે ભેડા ના ચાલે એકલા ચાલીએ તો એ રક્ષા ના કરે દેશ ને જેમ વર્તાતું હોય એમ જ વર્તાય એનાથી બહાર જઈને વર્તીએ તો મહારાજ કે અમને ના ગમે જ્યારે દેશ કાળનું પ્રધાન પણ હોય ત્યારે મહારાજ એનું ચાલવા દે સર્વસમર્થ છે એનું ચાલવા દે પણ પછી આપણે વિચારી લેવું જોઈએ કે ના એ ટાઈમે ના થાય આખા રોડ સ્નો થઈ ગયા હોય અને સ્નોવાળા થઈને એકદમ આઈસી થઈ ગયો હોય રસ્તો તો પછી એ દિવસે ગાડી લઈને બહાર ના નીકળાય મંદિરે પણ આવતા જો કેટલી ગાડીઓને આપણને ખબર હોય કેટલી ગાડીઓને એક્સિડન્ટ થયા તો તે દિવસે મહારાજના ઓનલાઈન દર્શન કરો એ દેશકાળનું પ્રધાનપણું છે આપણે નીકળ્યા હોઈએ અને કદાચ નીકળી ને કંઈ થયું મહારાજ આપણી રક્ષા કરે એ વાત નોખી છે પણ ભગવાનની ઈચ્છા તો એ જ હોય કે તમે દેશકાળને જોઈને વર્તો કરફ્યુ લાગ્યો છે ઇન્ડિયા જેવું હોય ને કરફ્યુ લાગ્યો હોય અને કરફ્યુમાં પછી આપણે કહીએ હવારમાં મારે મંદિર જવું છે અરે ભાઈ ઘેર બેઠા દર્શન કરો ઘેર બેઠા ભજન કરો ના જવાય એની વચ્ચે કર્ફ્યુ છે ના જવાય આતંકવાદ કોઈ દેશની અંદર છે છે ફેલાયેલો આતંકવાદી દેશ અને દેશની અંદર આપણને છે કે મારે ત્યાં જવું છે ફરવા ના જવાય અરે સોમિટ ભગવાન આવા મળ્યા જે કરવું ના જવાય પણ ભગવાને ના પાડી ત્યાં સુધી શિક્ષાપત્રી એમ કીધું કે દેશ કાળ વિપરીત હોય ત્યાંથી ભાગી છૂટવું કોઈ મારતો હોય તો માર પણ ખાઓ નહીં ત્યાંથી ભાગી જવું તો તો એવું ના કે તમે તમારી ચિંતા ના કરો હું બેઠો જ છું બેઠા જ છે પણ મહારાજ કે આ લોકની રીતમાં આ લોકની રીતે જીવાય એવી રીતે કરવું પડે અહીં ઘનશ્યામ મહારાજ બેઠા તો ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ તો આપણે તરત જ એલાર્મ સિસ્ટમ નખાવી સિક્યુરિટી સિસ્ટમ નખાવી બોલો પહેલાં પહેલું કરવું પડ્યું અરે મહારાજ બેઠા જ છે સિંહાસનમાં હાચવશે એટલે શું એ નખાવ્યું એટલે આપણને મહારાજ પર વિશ્વાસ નથી એટલી સિસ્ટમ પર જ વિશ્વાસ થયો ના પણ દેશકાળની રીતિને અનુસરવું એ આપણી ફરજ છે એ ફરજમાં રહેવા છતાં જો દેશકાળ કઠણ આવે તો એમાં મહારાજ આપણી સહાય કરે પણ બધી જ વસ્તુ ભગવાન ઉપર નાખી દે એ ભગવાનને ગમતું નથી ભગવાને ના પાડી છે મને ન ગમે જે હોય એ ભગવાનના માથે નાખે ભગવાન કે મન ના ગમે માટે દેશકાળને વિચારીને વર્તું આ યુગમાં તો ખાસ એવી રીતે વર્તું તમે સૌ અમારા દર્શન કરવા આવ્યા છો એટલા માટે તમને સૌને જણાવી દીધું છે જ્યારે રસ્તે ચાલો ત્યારે પણ સૌએ ભેળા મળીને ચાલવું બધા ભેળા રહીને ચાલજો જે પાછળ રહી જશે તે લૂંટાઈ જશે અને લૂંટાયા પછી કોઈ ઉપાય થાય નહીં એટલા માટે મેં અગાઉથી તમને ચેતવ્યા છે મહારાજ કે મેં તમને અગાઉથી ચેતવ્યા છે કેટલી વાર દેશ કાળને જોયા આપણે ખબર છે જ્યારે હમણાં માનસરોની યાત્રામાં ગયા પુલ આશ્રમ ઉપર ગયા તો ત્રણ વાગ્યા પછી ત્યાં વાતાવરણ બહુ જ ખરાબ હોય પણ આપણે કોઈ પણ કારણસર નિર્ણય કરીને કે જવું જ છે ખરેખર એ આપણી જવું ઉપર એક પ્રકારની જીદ હતી ગુરુજીની એ સમયે ઈચ્છા નહોતી છતાંય પણ ઉપર આપણે તે દિવસે ગાડી લઈને ગયા તો મહારાજ ને ગુરુજી કે આટલા બધા ભક્તોને આટલા બધા સંતો સુખિયા થાય તો એ દિવસે વાતાવરણ એવું ભગવાને સર્જ્યું કે ક્યારેય પણ ત્યાં એવું વાતાવરણ ન હોય એક પાંદડુંય હલતું નહોતું પવન જ નહોતો ગુરુજી કે સાત આઠ વખત ગયું જેવા દર્શન ના થયા પ્રથમ વખત થયા પણ એ મહારાજને મોટાની ઈચ્છાથી થયું પણ જેવા નીચે ઉતર્યા ને ત્યાંથી એટલે ગુરુજીએ નીચે ઉતરીને તરત જેવા ત્યાં ઉતારા ઉપર પહોંચ્યા એટલે પહેલાં પહેલું વાક્ય કીધું કે આ એક વખત હિંમત કરી ફરી હિંમત ના કરતો કે આવી કે આવા ટાઈમે બપોર પછી ક્યારેય ઉપર નહીં લઈ જવાના કોઈને આ તો આજે ઠાકોરજીએ કર્યું બાકી આ થાય જ નહીં કે આપણા પ્લેન ઉતર્યા હતા એના પરથી ખબર પડતી હતી કે થાય જ નહીં છતાંય ઉપર ગયા તો પવનનો સુસવાટો પણ નહોતો એ મહારાજે કર્યું પણ એ રોજ ઉઠી અને એવું ન થાય એ આપણી ભૂલ એક વખત થઈ જાય ને ભગવાન બળી ગયા એટલે હો વખત ભૂલ ના કરાય કાળને જોઈને વર્તવું પડે આ બધી જ મહારાજ આપણને રીત શીખવાડે છે પાછળ રહી જશે તો લૂંટાઈ જશે લૂંટાયા પછી કોઈ ઉપાય થાય નહીં એટલા માટે મેં અગાઉથી તમને ચેતવ્યા છે મહારાજ કે દરબાર અલૈયા ખાચરને બોલાવીને કહ્યું દાદા ખાચર અને જીવા ખાચર સિવાય તમે જેટલા કાઠી દરબારો છે તે સૌને હું જે ભલામણ કરું છું તે ક્યારેય ભૂલવાની નથી સાંભળો જેટલા બંદૂકધારી સવારો છે તે સૌએ સંઘની પાછળ ચાલવું તેમની જામગ્રી સળગાવીને તૈયાર જ રાખવી જરૂર પડે ઘોડો દબાવી દેવાનો સાવધાન રહીને ચાલવું તે સમયે તાવીના દરબાર અખાબાઈ લીમડી જઈને આવ્યા શિવરામ વિપ્રપન તેમની સાથે ગયા હતા તેમના મનમાં તો ઉમંગ સમાતો ન હતો તેઓ આવીને હરીના ચરણોમાં પગે લાગ્યા અને વિનય ભર્યા વચન કયા હે મહારાજ લીમડીના ઠાકોર સાહેબ તો ઘણા જ ગુણવાન છે અને આપનું સતત રટણ કર્યા કરે છે પછી તેમણે ઠાકોર સાહેબનો વિનંતી પત્ર શ્રીહરીના હાથમાં આપ્યો અનંત ભુવનના પતિ નાથ શ્રીહરીએ તે પત્રને તરત વાંચ્યો પછી શ્રીહરીએ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી દરબાર જીવા ખાચર અને દરબાર માચા ખાચરને પોતાની પાસે બોલાવ્યા સભા ઉઠ સભાને ઉઠવાની આજ્ઞા કરી રાત્રે દોઢ પહોર ગઈ હતી સંતો ભજનમાં તલ્લીન થયા કેટલાક કીર્તન કરવા લાગ્યા શ્રીહરીએ પ્રસન્ન મનથી લીંબડીના હરિભક્ત નરભેરામ આચાર્યને રણછોડ સોનીને બોલાવ્યા પરજિયા સોની નારાયણભાઈ જે બુદ્ધિમાન અને કાર્યકુશળ હતા તેમને દેશકાંડની ગમ પડતી તેથી તેમને પણ શ્રીઅરીએ બોલાવ્યા આવી બધી વાતો હોય ને ત્યારે દેશકાંડની ગમ પડે એવાને બોલાવાય ત્યારે ભોડા ના બોલાવાય ભોડાને જો ભેગા કરો ને તો એ શું કે અરે મહારાજ મળ્યા બધું થઈ પડશે આલો બધી વાતમાં એક જ વાત કરે પણ ત્યારે વિચક્ષણ બુદ્ધિવાળા દેશ દેશકાળને જોઈ જાણી વિચારી શકે એવા એવા સંતો ભક્તોની જરૂર પડે ઓલુંય ખોટું નથી ને આય ખોટું નથી ઓલા એવું કરે છે એટલે એને નિશ્ચય બહુ પરિપક્વ છે ને જે દેશ દેશકાળને જોઈને વર્તે છે ને નિશ્ચય અપરિપક્વ છે એવું નથી પણ મહારાજે ઓલા માટેનું ખાતું એને એવું એક્ઝામ્પલ બનાવવું છે એટલે એને એવા બનાવ્યા છે આને આવું એક્ઝામ્પલ બનાવવું છે એટલે એવા બનાવ્યા છે મહારાજે બનાવ્યા છે સૌને તે સંતો ભજનમાં તલ્લીન થયા અને કેટલાક કીર્તન કરવા લાગ્યા પછી સૌ આવ્યા ત્યારે લીમડીથી આવેલા પત્રની વાત જેમ લખી હતી તેમ બધી સ્પષ્ટ રીતે કહી અને વિશેષ કહ્યું કે તમારી સૌની નજરમાં આવતું હોય તો સવારના પહોરમાં જ આપણે બધા ચાલીએ મારા જે સંતો ભક્તોને બોલાવીને કીધું મુક્તાન સ્વામી બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા અને જેને દેશકાળની ખબર પડતી તેવા ભક્તોને બોલાવ્યા તમે જો કહો તો આ લીમડીના દરબારનો પત્ર આવ્યો છે આપણે બધા સવારમાં ચાલીએ હરિભક્તોએ કહ્યું ત્યારે અને હરિભક્તોને પાછું મહારાજ એક ટકોર કરી તું મારે બહુત બહુ તન કરના શ્રદ્ધા રહે તીતનો પગ ભરના કાચી રસોઈ સંતા કુદેના કાચી રસોઈ સંતા કુદેના હમારી વાત માની કે લેના મારી વાત માની કે લેના પેલા ભગવાનના બ્રહ્માનંદ સ્વામીએ કીધું છે ને હરિભક્તોને કે તમને આવો અવસર નહીં મળે પાછો એટલે હરિભક્તો બધાય પાવરમાં આવી ગયા હોય પણ મહારાજે તરત પાછો હરિભક્તોને વિવેકથી ટકોર કરી સાંભળો તમારે જાજો ખર્ચ ન કરવો શ્રદ્ધા હોય ને એટલા ડગલા ભરવા સંતોને કાચી રસોઈ આપવી તમારે અમારી આ વાતને માનવી કારણ કે શ્રદ્ધા જો આપણી બહુ વિશેષ હોય તો વાંધો નહીં પણ શ્રદ્ધા હોય ઓછી અને એ બીજાનું જોઈને પછી એ પ્રમાણે કરવા જાય તો એને પાછળથી પસ્તાવો થાય સત્સંગનો અભાવ આવે અને પાછો પડે જ્યારે દાન કરવું હોય જ્યારે કોઈ સેવા કરવી હોય ત્યારે તમારી શ્રદ્ધાને પણ તપાસવી તમારી સ્થિતિને પણ તપાસવી આ બધો વિચાર કરીને પછી કરવું પણ આમને કર્યું એટલે હું કરું એવું ના કરવું કારણ કે દરેકની શ્રદ્ધા દરેકની સ્થિતિ અલગ અલગ હોય હા શ્રદ્ધા ના હોય તેનો અર્થ એવું નહીં કરવું જ નહીં શ્રદ્ધાને વધારવી ના હોય તો પરંતુ આપણી શ્રદ્ધાથી જો વિશેષ આપણે કરી દઈએ તો એમાંથી ક્યારેક દુઃખ આવે એટલે મહારાજ કે છે કે દરેક હરિભક્તોએ એ ખર્ચ આવી રીતે કરવો જાજો ના કરી નાખો સંતોનો મહિમા છે પણ સંતોને કાચી રસોઈ આપશો ને તો પણ ચાલશે હરિભક્તો ઘણા હતા તેથી શ્રીહરીએ જે કહ્યું તેમાં હા કરી હા મહારાજ તમે જેમ કહેશો એમ કરશું તે સમયે મુક્તાનંદ સ્વામી વગેરે જેને બોલાવ્યા હતા તે સૌ શ્રી કહેવા લાગ્યા મુક્તાનંદ સ્વામી આદિક સંતો મહારાજને કહેવા લાગ્યા હે હરે જે બાબત આપની નજરમાં ઠીક લાગી તેમાં અમે સૌ રાજી છીએ આપ જેવું જાણો સમજો તેવું અમે જાણતા હોઈએ નહીં આપ તો મહાન સમર્થ અને સુખની ખાન છો કોઈ મોટા પુરુષો આપણને પૂછે તેનો વિવેકથી કેમ ઉત્તર કરવો મહારાજે કહ્યું જો તમારી નજરમાં આવે તો આપણે હવારમાં વહેલા નીકળીએ તો મુક્તાનંદ સ્વામી એવો ઉત્તર કર્યો કે મહારાજ તમને જેટલી ખબર પડે એટલી અમને ખબર ના પડે આપણને તો જો મહારાજને મોટા પુરુષોએ કાંઈ પૂછ્યું હોય ને તો સલાહનું એટલું મોટું લિસ્ટ આપી દે કે આપણને લાગે જાણે સંચાલક આપણે છીએ અને એ આપણા સેવક છીએ આ એ સેવક છે ને આપણે સ્વામી છે એવું થઈ જાય જો મોટાએ થોડીક સલાહ માંગ્યો હોય કે આમાં કેવું કરવું જોઈએ એ તો નહીં આ રીતે આ કરીએ તો આ થાય આ રીતે આ કરીએ તો આ થાય આમ થાય તેમ થાય એટલે તમારે આવું જ કરવું જોઈએ તમારે આવું જ બોલવું જોઈએ તમારે આવું જ ખાવું જોઈએ તમારે આ રીતે જ આવરતું જોઈએ તમારે આને આવું કરવું જોઈએ આવું કરવું જોઈએ આખું લિસ્ટ આપી દઈએ ખબર ના પડે કે આમાં સ્વામી કોણ ને સેવક કોણ એટલે વિવેક છે આપણી રજૂઆત ચોક્કસ કરીએ કે તમે મને પૂછ્યું છે હું કહું છું કે મને આવું લાગે છે બાકી તો તમને જેટલી ખબર પડે એટલી મને ક્યાંથી પડે હું તો પામર જીવ છું તમે તો બહુ મોટા છો ભગવાનને અખંડ ધારવાવાળા છો તમને તો ભગવાન જણાવે છે મિત્રની જેમ જે કહેવું એ કહી દે છે તમારે કાંઈ પૂછવું હોય તો તમે તો પૂછી લો છો મને શું ખબર પડે છતાંય પણ તમે પૂછ્યું છે એટલે તમને રાજી કરવા માટે કહું છું કે મને મારી અલ્પ બુદ્ધિથી આવું સમજાય છે આ વિવેક કહેવાય પણ કોઈ મોટા સલાહ આપવામાં વિવેક જ ના રે એને કઈક આપણી પાસે કંઈ માગ્યું ને આપણને વિવેક જ ના એ વિવેક વિનાનું ન થાય એવું મુક્તાનંદ સ્વામી આપણને શીખવાડે છે અનંત બ્રહ્માંડ કરત પલ માહી

અરે ભવને બ્રહ્મા જેવા દેવો પણ એક એક થી અધિક રહ્યા છે તેઓ પણ તમારો પાર પામી શકતા નથી તો અમે લેખામાં આવીએ આ બ્રહ્માંડો આવડા મોટા વાળા છે એ પણ તમને જેવા છે અને એ તમારી લેખામાં નથી તો અમે તો હા સામાન્ય જીવ છીએ મનુષ્ય છીએ આ મુક્તાનંદ સ્વામી બહુ દાસત્વ ભાવે વાત કરે છે નહીં તો એ આવા મોટા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી તો અનંત કોટી ઈશ્વરોના પણ ઈશ્વર થાય ને એટલી સામર્થ્યવાળા છે પણ મનુષ્ય શરીર ધારણ કર્યું છે એટલે એક સામાન્ય મનુષ્યના રૂપમાં વાત કરે છે કે આમ જો બહુ બ્રહ્મા તમારી નજરમાં ના હોય તો અમે તો કાંઈ મનુષ્ય છીએ હાવ સામાન્ય અમારી પાસે હું બુદ્ધિ બ્રહ્માજી આટલી મોટી સૃષ્ટિ કરે એ સરખી ફિંગરપ્રિન્ટ નથી બનાવીને એ સરખી કીક્કી નથી બનાવી કોકની એનું એન્જિનિયરિંગ કેવું હશે એની બુદ્ધિ કેવડી હશે આ સૃષ્ટિની અંદર ક્યારેય એને ફરી હસ્તક્ષેપ ન કરવો પડે વૃક્ષમાંથી વૃક્ષ મનુષ્યમાંથી મનુષ્ય પશુથી પશુ પક્ષીમથી પક્ષી બધું ઝાલ્યા જ કરે નવા નવા મોડલ બન્યા જ કરે આ બ્રહ્માજીની રચના કેટલી બુદ્ધિ હશે એમાં એવા બ્રહ્માજી એ પુરુષોત્તમ નારાયણ આગળ વચનામૃત એમ કે છે પીપરની ટેટી બાફીને ખાતા હોય સળતાળાના રાંકા હોય એવા પુરુષોત્તમ નારાયણ પાસે એ લોકો છે જો એ લોકોને એવા કહેવામાં આવતા હોય તો આપણી તો અલ્પ બુદ્ધિને ઊંધી અહીનો મનુષ્ય કરી કરીને કરે શું બ્રહ્માએ કરેલી સૃષ્ટિની અંદર થોડી શોધખોળ કરે એ વૈજ્ઞાનિક થયા બ્રહ્માએ કરેલી સૃષ્ટિ બ્રહ્માએ કરેલું આ શરીર એમાં એક આંખને ભણતા ચાલીસ વર્ષ કાઢે આઈ સ્પેશિયલિસ્ટ હાર્ટને ભણતા પિસ્તાલીસ વર્ષ કાઢે હાર્ટ સ્પેશિયલિસ્ટ એક બ્રહ્માની કરેલા એક પાર્ટને ભણવા માટે જેની અડધી જિંદગી જતી રહે ત્યારે અહીંના એ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો થાય એવા બ્રહ્માજી ભગવાન શ્રીહરિ પાસે સરતા રાંકા જેવા પીપળની ટેટી બાફીને ખાય એવા ગમે એટલો આ દુનિયાનો બુદ્ધિવાળો હોય પણ બ્રહ્માજી આગળ વિષ્ણુ ભગવાન આગળ શિવજી આગળ આ બ્રહ્માંડના કરતાઓ આગળ શું છે કાંઈ નથી ઇન્દ્રાદિક દેવો એની વિસાતમાં નથી આ પૃથ્વી પરનો બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી વ્યક્તિ આજ સુધીમાં જે થયો હોય એ પણ એની નજરમાં નથી તો આપણે કદાચ બુદ્ધિવાળા ગણાતા હોઈએ શું અલ્પ બુદ્ધિને એ ઊંધી મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમને જેટલી ખબર પડે એટલી અમને ન પડે આપ વિચાર કરીને જે જે કાર્ય કરતા હો તેમાં અમારું ઘણું મોટું હિત રહ્યું છે આપ તો ભક્તજનોના હિત સુખ માટે વિચરો છો પોતાને માટે વિચારતા નથી આપ તો અમારા પરમ મિત્ર છો તેથી પરમ મિત્રના ભાવથી અમને પૂછો છો આપ જે કાંઈ કરતા હો તેમાં અનેક વાત રહી હોય તેને અમે કઈ રીતે જાણીએ આપ તો સાક્ષાત પરમેશ્વર છો તેથી જાણો છો સ્વામીએ કેટલો સરસ વિવેકથી ઉતરાવ્યો અમને કાંઈ ખબર ના પડે મારા તમે જે કોઈ કરશું હાથ જોડી મસ્તક નમાવીને ઉપર કયા પ્રમાણે મુક્તાનંદ સ્વામી વાત કહી ત્યારે શ્રીહરી ઘણા ખુશી થઈ ગયા અને લીમડી જવાનું નક્કી કર્યું દરબારોને જવાની આજ્ઞા કરી ત્યારે સૌ પોતાને ઉતારે ગયા મહાન ચતુર એવા શ્રીહરિ તો તેની તે જ જગ્યાએ સૂઈ રહ્યા આટલો પ્રસંગ પરથી આપણે શું દાવો કરીએ મહારાજ હતા ને તોય બધા સંતોને પૂછીને બધું કરતા એટલે મોટા પુરુષ હોય ને એમ પર દાવો કરીએ કે તમારે અમને પૂછીને બધું કરવું જોઈએ જેમ મહારાજ બધું પૂછીને કરતા એમ તમારે પણ અમને બધું પૂછવું જોઈએ એવો દાવો કરીએ આપણે પણ પછી પાછું એ સમજવું જોઈએ કે મહારાજ જેને પૂછતા એ પાત્રો પણ મહારાજની સાથે કેમ રહેતા એને કોઈ દિવસ મુક્તાનંદને સંકલ્પ થયો કે મહારાજે મને કેમ ના પૂછ્યું બ્રહ્માનંદ બ્રહ્માનંદો સંકલ્પ થયો મને કેમ ના દાદા ખાજાને પર્વતભાઈ થયો મને કેમ ના પૂછ્યું પૂછવું જોઈએ એવું એને મહારાજને કીધું જ ક્યારે નથી કીધું આપણે તો ડાપણિયા જીવો છીએ એટલે આપણને એવા સંકલ્પ થાય કે અમને પૂછવું જોઈએ અમને કાંઈક ખબર હોવી જોઈએ આ બધું આપણા ડાપનનું અભિમાનનું અહંકારનું આ બધા વેવ્સ છે પણ જે ખરેખર દાસત્વ છે જેની અંદર નિર્માણીપણું છે ને તેમ છે મને શું પૂછવાનું હું મચ્છરિયા જેવો જીવ મારા આત્માની મને ખબર નથી મને શું પૂછવાનું ભગવાનને મોટા જે કરતા હોય બરાબર જ કરતા હોય પણ છતાંય જીવનું ડાપન મરતા સુધી મટતું નથી શ્રીહરિએ પાર્ષદ મોકલીને ચોકીદારોની ખબર તપાસ લીધી દરબારોને જવાની આજ્ઞા કરી ઉતારે ગયા બધા સૂઈ ગયા પછી મહારાજે પાર્ષદોને મોકલીને ચોકીદારોની ખબર અને તપાસ લીધી કોણ પોતાની ફરજ ઉપર છે સૌને એક એક પ્રસાદીનો હાર પણ આપજો મહારાજે પ્રસાદીના હાર આપ્યા જે ચોકીદારો હતા ને એ લોકોને આમ કહીને જેટલા પોતાના હાર હતા તે બધા પાર્ષદ ડુંગરજીને આપ્યા તેમાં પહેલો હાર ડુંગરજીને આપ્યો અને કહ્યું કે બીજા બધા હાર ચોકી કરનારાને આપજો ડુંગરજીને એક પ્રસાદીનો દઈ દીધો પાર્સદ ડુંગરજીનો સ્વભાવ જ એવો હતો જો એને ના આપ્યો હોય તે લઈ લે વડતાલમાં એક બાઈ નાળિયેર લઈને આવી મહારાજ માટે ડુંગરજી પાર્સદ કે આ મહારાજને દો તે અડધું તોડીને અડધું બગલમાં નાખીને અડધું જ મહારાજને દીધું તો એ બાઈ છે ને એ કે આ ભગતે અડધું લઈ લીધું જોઈતું હોય તો હું બીજું લાવી દે પણ મહારાજને કો આખું દે તે કોઈએ કીધું ડુંગરજી આખું દઈ દો મહારાજને ના કે મહારાજે કહ્યું હું કે છે ડુંગરજી આ ભગત મહારાજ કાંઈ નહીં મહારાજે પૂછ્યું શું કહો છો ભાઈ તમે અરે મહારાજ હું એક નાળિયેલ લાવી તી તે ડુંગરજી અડધું એની બગલમાં નાખી દીધું છે તો ડુંગરજી કે આવે દેવને તો ત્રણ શેસુ જ ધરવાની હોય ત્રણ છે ને તોડીને એટલે એટલે ચીરું જ ધરવાની હોય આ તો આ અડધું દીધું એમ કહો મહારાજને કે મારા તમારા માટે તો બીજો કોઈ લાવશે આ અડધું તો હું ખાઈ જ જઈશ ઊભા ઉભા ખાઈ ગયા ડુંગરજી ભગત એવા સુરવીર હતા પ્રેમી એવો હતો ભગવાનમાં તો જ આવું કરીએ કે નહીં પાર્સદ ડુંગરજીનો સ્વભાવ જ એવો હતો એમને બધા હાર પોતે સાથે લીધા બધા હાર લઈ લીધા મારાજીએ હાર ઉપાડવા એક બીજા માણસને મોકલ્યો ભાઈ બધાને એક એક અપાવજો આના હાથે અને કહ્યું ચોકીવાળાને કહેજો રાતે ચોકી તપાસવા માટે તમારી પાસે કોઈ આવશે એટલે ચોકી કરનારાને ખટકોરે ઊંઘી ના જાય ચોકીદારો બધા પાર્સદ ડુંગરજીએ જેમ કહ્યું હતું તેમ કર્યું હરેક ચોકી કરનારને પ્રસાદીનો એક એક હાર પણ આપ્યો પછી ચાર ઘડી સુધી પહોઢીને શ્રીયરી ઉઠ્યા બધા ચોકીવાળાની ખબર લેવા મહારાજ પોતે ગયા સૌ તત્પર થઈને ચોકી કરતા હતા દેખીને શ્રીઅરી રાજી થયા આવીને આ પાછા મહારાજ કે આવીને આવી ચોકી કરતા રહેજો હા ક્યારે આમાં ફેર ન પડવો જોઈએ તમારી લાજ આબરું એમાં જ છે જો તમારી ચોકી પહેરવામાં કંઈ પ્રોબ્લેમ થયો તમારી લાજ જશે અને ચોકી કરવામાં ભૂલ ન પડવા દેવી તમારા સૌની શુદ્ધ ભાવના જોઈને અમે ઘણા ખુશી થયા છીએ આવું કહીને શ્રીઅરી પાછા આવ્યા ને પોઢી રહ્યા જ્યારે અરુણોદય થયો ત્યારે સૌ સંતો ઉઠ્યા નારાયણ ધૂન કરવા લાગ્યા પણ મહારાજને કેટલી ચિંતા અડધી રાત્રે ઊભા થઈ પોતાના હરિભક્તો સૂતા છે એની ચિંતા કરે ચોકીદારો છે એની ચિંતા કરે એક પર રાજીપો બતાવે મોટપ ઊંચા આસનો પર બેસવાથી મળતી નથી મોટપ જીવ જીવના હૃદય આસન ઉપર બેસવાથી મળે છે અને જીવ જીવના હૃદય આસન ઉપર જેને બેસવું હોય એને પોતાના શ્વાસે શ્વાસનો ભોગ આપવો પડે છે ભગવાન અને મોટા પુરુષો એ કઈ ઊંચા આસનોથી નથી સોંપતા કે એ ઊંચા આસનો પર બેઠા એટલે મોટા નથી એ જીવ જીવના હૃદય સિંહાસન પર બેઠા છે એ જ મોટા છે જે જીવના હૃદય સિંહાસન ઉપર બિરાજી શકે એ જ બિરાજી શકે કે જેને ભોગ આપ્યો હોય જેને બીજા માટે ભોગ આપ્યો હોય જેને બીજા માટે સહન કર્યું હોય જેને બીજાના સ્વભાવ પીધા હોય જેને બીજાની અનઅપેક્ષિત થઈને ચિંતા કરી હોય જેને કરવા છતાંય છતાંય ક્યારેય પણ એને યાદ ન રાખ્યા હોય પોતા ઉપર કરેલા અપકારોને જે ભૂલી જતો હોય આવા જે પુરુષો છે એ જ જીવ જીવના હૃદય ઉપર શાસન કરી શકે છે સિંહાસન પર બિરાજી શકે છે શ્રીજી મહારાજ એવા ભગવાન છે અડધી રાત્રે પણ ચિંતા કરે તે સમયે શ્રીયરે ઉઠીને શૌચવિધિ વિધિ કર્યો દાતન કરીને સ્નાન કર્યું તે પછી તરત પૂજાનો નિત્યવિધિ કર્યો ચોપદારને મોકલીને સવારી તૈયાર કરાવી પછી સ્વયં પણ તૈયાર થઈ ગયા કાંઈ શોભા કહી શકાતી નથી શ્રીહરીએ પોતે આવીને હાથી ઉપર બેઠા અખાભાઈને બોલાવ્યા તેમને કહ્યું કે તમે આગળ લીંબડી જાઓ અમે આવીએ છીએ એવા ખબર સંભળાવો તે સમયે અખાભાઈ શ્રીહરીને પગે લાગીને ઝડપથી ચાલ્યા સ્વયં સારા ઘોડેશવાર હતા તેથી તે એક ઘડીવારમાં લીંબડી ઠાકોર સાહેબ પાસે પહોંચી ગયા અને લીંબડી જવા માટે મહારાજ હાથી ઉપર બિરાજી નીકળ્યા છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદોની વિરચી શ્રી સાગરના ચતુર્થપુરમાં ચોરીથી બચવા ચોકિયાતની ગોઠવણ અને લીંબડી જવા તૈયાર થવું એ નામે અગ્નયશીમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે